પાઠ નંબર છ, નર્મદા મૈયા. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, જીવાદોરી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં કરી છે. એટલે અહીંયા જે લેખક છે એ આપણને સાવ સરળ ભાષામાં છે એ નર્મદા મૈયા છે એનો પ્રવાસ કરાવશે, તો આપણે એ જોઈએ. ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય, ને મજા એટલી જ આવશે. એટલે લેખક કહે છે કે આપણે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરવાનો છે જે 1312 કિલોમીટર જેટલો લાંબો છે. અને તમે વિચારતા હશો કે આ કેટલો લાંબો પ્રવાસ કહેવાય, કેવા થાકી જશું, પણ એવું કંઈ થશે નહીં અને મજા પણ એટલી જ આવશે. મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. એટલે લેખક કહે છે કે મનને તૈયાર રાખજો, એટલે કે એકદમ તૈયાર થઈ જજો, આપણે છેક દૂર પહોંચી જવાનું છે. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશના માં, પણ છેક પૂર્વ તરફ ત્યાં મૈકલ નામનો પર્વત છે. કયો પર્વત? તો કે મૈકલ નામનો પર્વત છે. એની તળેટીમાં એક વિશાળ સરોવર છે, અમરકંટક. હવે જો આપણે ક્યાં સુધી જવાનું છે, તો કે એક મધ્યપ્રદેશ છે ને એના છેક પૂર્વમાં મૈકલ નામનો પર્વત અને એની તળેટીમાં એક વિશાળ સરોવર છે જેનું નામ છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. જો નર્મદા માતા છે આપણી, જે નદી છે નર્મદા મૈયા, એની વાત કરવામાં આવી છે કે આકાશમાં ઊંચેને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય છે, એ જ છે નર્મદા. એટલે કે જો આકાશમાં ઊંચેને ઊંચે જઈએ ને તો ભારત દેશના બે આડા ભાગ પડતા હોય ને એવી એક ચળકતી ને સરકતી જે રેખા દેખાય છે ને એ કોણ છે? તો કે એ જ આપણી નર્મદા મૈયા છે. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. હવે જો અહીંયા કીધું છે કે જે બે ભાગ પડે છે એમાં ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ભારત અને નીચેનો ભાગ છે એ દક્ષિણ ભારત. વરી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે, ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે છે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. હવે જો કેવું સરસ લેખકે લખ્યું છે કે એક તો એ બે ભાગ પડતી ચળકતી સરકતી જે રેખા છે એ આપણી નર્મદા મૈયા છે, અને છેટ કેટલા કિલોમીટર સુધી એ ઊંચે ઊંચે છે કે એ જ્યારે કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની જે એ વહે છે એની બંને બાજુ છે એ બે ઊંચા પર્વતો છે, ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે વહે છે ધસમસતી અને ઉછળતી કૂદતી આપણી નર્મદા. તમને ખબર છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. જો નર્મદા એટલે કે આનંદ આપનાર, પણ અહીંયા છે એ આપણે નર્મદા છે એ એક નદીનું નામ છે. એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે સાથે ચાલતા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો. હવે જો કે નર્મદા છે એના કિનારા પર જે કુદરતની શોભા છે એ આપણને કે આમ એ જોઈએ ને તો આપણું મન છે અંદરથી એકદમ આનંદિત થઈ જાય. ઠેર ઠેર એટલે કે જગ્યાએ જગ્યાએ સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો. નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહેવાય છે. જો કે એના જે છે કિનારે એકદમ કુદરતની શોભા તો છે જ, પણ નર્મદા છે એ ક્યાંક અમુક જગ્યાએ વહે ત્યારે એકદમ શાંત નદી હોય છે, અને ક્યાંક તો એટલી દોડતી કૂદતી એટલે કે એકદમ ધસમસતી વહે છે ત્યારે એને છે એવી રીતે વહે છે, એટલા માટે એને રેવા પણ કહેવામાં આવે છે. રેવા એટલે કે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. જો
કે એ તો એકદમ કે છે કે એ અમુક જગ્યાએ છે એ સાવ શાંત વહે છે, અને અમુક જગ્યાએ છે એ એકદમ કૂદતી ને દોડતી વહે છે, એટલા માટે એને રેવા કહે છે. અને ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક તો ધીર ગંભીર એકદમ શાંત એટલે કે શાંત પ્રવાહે વહે છે. આવી સરસ નદી આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. એટલે કે એ છે લેખક કહે છે કે જે આના કિનારે જે લેખ જે શું કહેવાય કે ઋષિ મુનિઓ છે જ્યારે એની યાત્રા કરતા ત્યારે જેઓ છે એ આ નર્મદા મૈયાના જ્યારે વખાણ કરતા તો એ લોકો એના વખાણ કરતા કરતા થાકતા જ નહીં. અને આપણે આપણા દાદા દાદી પાસેથી આ સ્ત્રોત પણ સાંભળ્યો જ હશે. લો આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી ગયા, આવી પહોંચ્યા. સુંદર જગા છે, આરસપહાણના ઘેડા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને. આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા, જાણે વાતે વળગ્યા. હવે જો અહીંયા લેખક કહે છે કે આપણે એટલી બધી વાતોમાં કેવા મશગુલ થઈ ગયા કે આપણે ભેડા જબલપુર છે ભેડાઘાટ પાસે આવી પહોંચ્યા છીએ. કેવી સુંદર જગ્યા છે, આરસપહાણના જે છે ઈ પીળા ઘટકો છે અને એની વચ્ચે છે એ વહેતો નર્મદાનો શાંત પ્રવાહ, અને એમાં એ ચાંદની રાત હોય અને એમાં નૌકા વિહાર એટલે કે જે આપણે હોડીમાં બેસીને જે મુસાફરી કરીએ નદીની, એમાં એમ કીધું છે કે એવી એની તો એવી મજા આવે ને. આ જુઓ પર્વતો તો કેટલા નજીક આવી ગયા, જાણે વાતે વળગ્યા. એટલે કે આપણે છે પર્વતની કેટલી નજીક આવી ગયા કે આપણે વાતો કરવામાં મગ્ન થઈ ગયા, એના માટે આપણે જાણ ન થઈ કે આપણે પર્વતના કેટલા નજીક આવી ગયા છીએ. આ જગ્યાને બંદરકુદ કહે છે. એ જગ્યા કઈ હતી તો કે બંદરકુદ. આ પર્વત પરની પરથી સામેના પર્વત પરને પરને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકુદ કર્યા કરે છે. એટલે બંદરકુદ એટલા માટે કહે છે તો કે આ પર્વત પર છે વાંદરા સામેના પર્વત પર ને સામેના પર્વત પરથી પાછા આ પર્વત પર છે એ કુદાકુદ કરે છે, એટલા માટે તેને બંદરકુદ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદે છે એટલા માટે. વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કુદ કહે છે કે નદી માતા છે એને જોયા કરે છે વાંદરાકુદને. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુદાવી જતા, ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરી શંકર મંદિર. હવે લેખક એટલું હજી તો વાંદરાકુદ વિશેની વાત કહેતા હોય છે, અને ત્યારબાદ એમ કહે છે કે જૂનો જમાનો પહેલાંનો જે જમાનો હતો એના જે શૂરવીર સૈનિકો હતા આપણા એ અહીંયાથી ઘોડા પણ છે એ અહીંયાથી કુદાવી જતા, ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું જે 64 જોગણીઓનું ગૌરી શંકરનું જે મંદિર છે એ આ લેખક છે એ આપણને બતાવે છે. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા ને ઠેર ઠેર. એટલે કે નર્મદા નદી છે કે નર્મદા મૈયા છે એના કિનારે તો કેટલાય મંદિરો છે, કેટલા બધા મંદિરો છે અને ઠેર ઠેર એટલે કે જગ્યાએ જગ્યાએ મંદિરો છે.